મિત્રો ધારો કે તમે કોઈક જગ્યાએ નોકરીનો ઇન્ટરવ્યુ આપવા માટે ગયા છો જોબ ઇન્ટરવ્યુ માટે ગયા છો ત્યાં તમને પૂછે છે કે તમારા વિષય જણાવો ટેલ મી અબાઉટ યોર સેલ્ફ શું બોલવું આજના વિડીયોમાં આપણે જોઈશું અને સમજીશું મિત્રો એક વસ્તુ કહી દઉં તમને જે તમને કદાચ કડવી લાગશે પણ જેટલા પણ લોકો અત્યારે ઇંગ્લિશ શીખે છે ને એમાંથી નેવું ટકા લોકો છે ને નોટ અને પેન વગર બેઠા હશે ખાલી કોઈ જગ્યાએ ઊભા ઊભા અથવા ખાલી ટાઈમ પાસ માટે વિડીયો જોતા હશે જો આવું કરતા હોય ને તો પ્લીઝ આ વીડિયો આ રીતે નહીં શીખતા તમને કદી પણ ઇંગ્લિશ આ રીતે નહીં આવડે પોતાની એક અલગ નોટબુક રાખવી પડશે અને જોડે જોડે સમય આપીને એમાં લખતા રહેવું પડશે કેટલું તમને આવડ્યું એ તમને ત્યાંથી જ ખબર પડશે પોતાના વાક્યો બનાવવા પડશે તો જ તમને આવડશે તો ખાસ મિત્રો તમને વિનંતી છે કે નોટ અને પેન જોડે હંમેશા રાખો જ્યારે પણ મારો વિડીયો જોતા હોય ને ત્યારે પ્લીઝ આટલું તમે કરજો તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આમાં જે વ્યક્તિ વાત કરે છે એ વ્યક્તિ કોણ છે ઇન્ટ્યુમાં પૂછવામાં આવ્યું છે કે તમારા વિશે જણાવો તો સૌથી પહેલા તો એ માણસ જે છે એ સ્ટુડન્ટ વિદ્યાર્થી એન્જિનિયરિંગ કરે છે અને એને છ મહિના માટે ટ્રેનિંગ એક જગ્યાએ લીધેલી છે ધારો કે વોડાફોનમાં ટ્રેનિંગ અને લીધેલી છે અને અત્યારે એરટેલમાં હવે એ નોકરી માટે એપ્લાય કરી રહ્યો છે તો એ અર્થમાં આપણે સમજીશું આખો ઇન્ટરવ્યુ સંદર્ભ ખાસ યાદ રાખજો સૌથી પહેલા શું કહે છે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ સર ગુડ આફ્ટરનૂન પણ કહી શકાય બપોર હોય તો ગુડ આફ્ટરનૂન અને સરની જગ્યાએ તમે ધારો તો મેડમ પણ બોલી શકો છો ગુડ મોર્નિંગ સર સૌથી પહેલાં આ રીતે શરૂ કર્યું છે સૌથી પહેલાં થેન્ક યુ શું કહે છે થેન્ક યુ ફોર ગીવિંગ મી ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી થેન્ક યુ ફોર ગીવિંગ મી ધીસ વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી એટલે તમને એક तक आपी छे ने वंडरफुल એટલે અદ્ભુત મતલબ કે મને તમે આ અદ્ભુત તક આપી શાનિ ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ટુ યુ તો આખો જે ફકરો છે ફરીથી એકવાર સમજો થેન્ક યુ ફોર गिविंग मी दिस વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ ટુ યુ તો સૌથી પહેલા તો તમે મને આ તક આપી કે હું મારો પરિચય તમને આપી શકું આના માટે તમારો આભાર સૌથી પહેલા આપણે આટલું બોલવાનું છે પછી નેક્સ્ટ પોતાના વિશે ચલો કે આપણે જણાવીએ છીએ હું જણાવું છું આઈ એમ સમીર મારું નામ સમીર છે વી આર ફોર મેમ્બર્સ ઇન માય ફેમિલી ઇન્કલુડિંગ મી મતલબ વી આર ફોર મેમ્બર્સ અમે કુલ ચાર સભ્યો છીએ પરિવારમાં ઇન માય ફેમિલી મારા પરિવારમાં ઇન્કલુડિંગ મી મતલબ કે મારા મને ગણીને મારો સમાવેશ કરતા કુલ ચાર સભ્યો મારા પરિવારમાં છે એવું અહીંયા કહેવામાં આવે છે નેક્સ્ટ તમે ક્યાંથી આવો છો એની માહિતી આપીએ આઈ એમ નેટિવ ટુ મેડાબાદ આઈ એમ નેટિવ નેટિવ મતલબ કે મારું જે વતન છે એ શું છે આઈ એમ નેટિવ ટુ હું એમદાવાદનો રહેવાસી ચલો આગળ હવે સમજીએ હવે આપણે તમે અત્યારે શું ભણો છો એની માહિતી સૌથી પહેલા આપીએ કે તમે શું ભણી ગયા છો અથવા ભણી રહ્યા છો આઈ એમ પરસ્યુંગ હવે આ શબ્દ ખાસ યાદ રાખજો પર્સ્યુઇંગ આઈ એમ પર્સ્યુઇંગ મતલબ કે હાલ હું જે મારી જે ડિગ્રી છે જે કોર્સમાં હું ભણું છું એ મારું અત્યારે ભણવાનું ચાલુ છે ડિગ્રી જે લેવાની જે જે પ્રોસેસ છે એ ચાલુ છે આઈ એમ પરસ્યુઇંગ માય બીટેક આઈ એમ પરસ્યુઇંગ માય બીટેક ખાસ મતલબ કે મારી બીટેકની જે ડિગ્રી છે એ ડિગ્રી હું અત્યારે લઈ રહ્યો છું ઠીક છે બીટેકની જગ્યાએ તમે લોકો બેચેલર ઇન આર્ટસ બેચેલર ઇન કોમર્સ બીકોમ કોમ બી એ કઈ પણ મૂકી શકો આઈ એમ પર્સ્યુંગ માય બીટેક હું અત્યારે મારું બીટેકની જે ડિગ્રી છે એ હું હાલ લઈ રહ્યો છું કઈ જગ્યાએ એટ સરદાર એટ સરદાર પટેલ યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી છે એટ ધી સરદાર પટેલ યુનિવર્સિટી એન્ડ અને માય ગ્રેજ્યુએશન અને મારું જે ગ્રેજ્યુએશન છે એ હવે પૂરું થવા જ આવ્યું છે તમારે એવું કહેવું છે તો પૂરું થવા જ આવ્યું છે અબાઉટ ટુ અબાઉટ ટુ ક્યારે વપરાય કોઈ પણ વસ્તુ જ્યારે પૂરી થવાની છે થવાનું છે અબાઉટ ટુ સો માય ગ્રેજ્યુએશન ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ હવે ગ્રેજ્યુએશન ઇઝ કમ્પ્લીટ એવું ના કહેવાય એનો અર્થ થાય કે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે આપણે કહીએ છીએ ગ્રેજ્યુએશન ઇઝ અબાઉટ ટુ કમ્પ્લીટ ઇન ધી નેક્સ્ટ કપલ ઓફ મન્થ્સ મતલબ કે નેક્સ્ટ એટલે હવે પછીના જે કપલ ઓફ મન્થ્સ જે બે ત્રણ જે મહિના છે એમાં જ મારું ગ્રેજ્યુએશન છે પૂરું થવા આવ્યું હવે નેક્સ્ટ તમે કહો છો કે કરન્ટલી એટલે કે હાલમાં આઈ વોન્ટ ટુ સિક્યોર સિક્યોર એટલે કોઈ વસ્તુ મેળવી લેવી સફળતાપૂર્વક કોઈ વસ્તુને હાંસલ કરવી કરંટલી આઈ વોન્ટ ટુ સિક્યોર અ જોબ વિથ એરટેલ મતલબ તમે જે કંપનીમાં અત્યારે ઇન્ટરવ્યુ આપવા ગયા છો એ એરટેલ છે એનો અર્થ એવો છે કે હાલ મારે એકચ્યુઅલી અત્યારે એરટેલમાં મારે એક જોબ અત્યારે સિક્યોર કરવી છે કે એક જોબ મારે જોઈએ છીએ માય લોંગ ટર્મ ગોલ ઇઝ મારો લોંગ લોંગ ગોલ એટલે લાંબા સમયગાળાનો મારો ધ્યેય શું છે મારો ગોલ શું છે માય લોંગ ટર્મ ગોલ ઇઝ ટુ ગેટ ધી વર્ક એક્સપીરિયન્સ ઓફ ફાઈવ ડેસ સેવન મતલબ પાંચ થી સાત ફાઈવ ટુ સેવન યર્સ ઇન ધ ફિલ્ડ ઓફ વાયરલેસ નેટવર્ક તો આનો અર્થ શું છે અત્યારે મારે શું કરવું છે અત્યારે મારે એરટેલમાં નોકરી કરવી છે અને મારો એક લાંબા ગાળાનો ટાર્ગેટ શું છે એક વર્ક એક્સપીરિયન્સ મારે એક વર્ક એટલે કામનો અનુભવ જોઈએ છીએ પાંચ થી સાત વર્ષ માટે શામાં ઇન ધ ફિલ્ડ ઓફ ફિલ્ડ ઓફ એટલે કયા કયા એરિયામાં કયા એરિયામાં તમારે કામ કરવું છે વાયરલેસ નેટવર્ક નું જે ફિલ્ડ છે ફિલ્ડ મતલબ જે પણ કયા ભાગમાં કઈ શાખામાં તમારે કામ કરવું છે કયા એરિયામાં કામ કરવું છે તો મારે વાયરલેસ નેટવર્કમાં પાંચથી સાત વર્ષનો અનુભવ મારે સૌથી પહેલાં તો લેવો છે એ મારો લોંગ ટર્મ ગોલ છે એના પછી શું કરવું છે આઈ વિશ ટુ વર્ક નીચે જુઓ આઈ વિશ ટુ વર્ક આઈ વિશ ટુ મતલબ મારી શું ઈચ્છા છે ઇન અ સિનિયર પોઝિશન મારે સિનિયર પોઝિશનમાં એક પોઝિશન એટલે જે પણ સ્થાન છે સિનિયર જે સિનિયર લોકોનું જે પોસ્ટ છે જે સ્થાન છે ત્યાં મારે એક કામ કરવું છે લાંબા ગાળાનો મારો ગોલ એ છે કે મારે સિનિયર પોસ્ટમાં કામ કરવું છે હવે ત્યાં શું કામ કરવું છે કન્ટ્રીબ્યુટિંગ કન્ટ્રીબ્યુટ એટલે કોઈ વસ્તુમાં આપણો ફાળો આપવો ફાળો આપવા માટે કન્ટ્રીબ્યુટિંગ વપરાય છે કન્ટ્રીબ્યુટિંગ ટુ ધી બેટરમેન્ટ ઓફ માય વર્કપ્લેસ હવે બેટરમેન્ટ બેટર એટલે સારું બેટરમેન્ટ એટલે કઈ વસ્તુનો વિકાસ કરવો બેટરમેન્ટ ઓફ માય વર્કપ્લેસ એટલે હું જે પણ જગ્યાએ કામ કરું છું એ વર્કપ્લેસ અને સોસાયટી આ બંનેનો ઉદ્ધાર થાય એમાં મારે પોતાનો ફાળો આપવો છે એટલા માટે મારે સિનિયર પોઝિશનમાં કામ કરવું છે નેક્સ્ટ હવે તમે પોતાના વિશે વધારે માહિતી આપો છો કે આઈ એમ સેલ્ફ મોટિવેટેડ મોટિવેશન એટલે કોઈ તમને પ્રેરણા પૂરું પાડે કંઈક કરવા માટે તો એ બીજા તમને મોટિવેશન આપે છે ને તમે કહો છો આઈ એમ સેલ્ફ મોટિવેટેડ મતલબ હું મારી જાતને પોતે જ પ્રેરણા પૂરી પાડું છું આઈ એમ સેલ્ફ મોટિવેટેડ એન્ડ ડિસિપ્લિન્ડ પર્સન હું શિસ્ત વાળો વ્યક્તિ છું શિસ્તમાં માનું છું આઈ એમ સેલ્ફ મોટિવેટેડ એન્ડ ડિસિપ્લિન પર્સન નેક્સ્ટ તમારે કહેવાનું છે આઈ એમ ઓલવેઝ કિન હવે કિનનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ કરવા માટે તમે તૈયાર જ હો છો તમે રેડી જ હો છો ઉત્સાહ તમને હોય છે આઈ એમ ઓલવેઝ કિન ટુ અપસ્કેલ અપસ્કેલ એટલે પોતાની જાતને ઉપરના સ્તર ઉપર લઈ જવા માટે પોતાનો વિકાસ કરવા માટે અહીંયા શું આપ્યું છે આઈ એમ ઓલવેઝ રેડી ટુ કિન ટુ મતલબ થાય છે રેડી પણ તમે કહી શકો અપસ્કેલ કોને અપસ્કેલ કોને કરવાનું છે અપસ્કેલ માય સેલ્ફ શાનાથી બાય એટલે કે કઈ વસ્તુ કરીને બાય લર્નિંગ ન્યૂ થિંગ્સ લર્ન એટલે શીખવું બાય લર્નિંગ ન્યૂ થિંગ્સ વેનએવર આઈ ગેટ અ ચાન્સ મતલબ કે બાય લર્નિંગ ન્યૂ થિંગ્સ નવી વસ્તુઓ શીખીને વેનએવર એટલે જ્યારે પણ આઈ ગેટ અ ચાન્સ જ્યારે પણ મને ચાન્સ મળે

ઇન્ટર્ન એટલે કોલેજમાં એ વ્યક્તિ ભણે છે પરંતુ હાલમાં ટ્રેનિંગ માટે જોડાયેલું છે આઈ હેડ ઇન્ટર્નશીપ વિથ વોડાફોન મતલબ આની અગાઉ હું વોડાફોનમાં એક ઇન્ટર્ન તરીકે જોડાયેલો વેર જ્યાં આઈ લર્ન્ટ લર્ન નું ભૂતકાળ છે લર્ન્ટ જ્યાં હું શું શીખ્યો વેર આઈ લર્ન્ટ નેટવર્ક હેન્ડલિંગ મને નેટવર્કને હેન્ડલ કઈ રીતે કરવું એને સંભાળવું કઈ રીતે એનો અનુભવ મને કઈ જગ્યાએ મળ્યો છે વોડાફોનમાં મળ્યો છે જ્યાં હું ઇન્ટર્નશિપ કરતો હતો એન્ડ ગેઇન ગેઇન એટલે કોઈ વસ્તુ મેળવવી એન્ડ ગેઇન્ડ અને મેં ત્યાં બીજું શું મેળવ્યું એન્ડ ગેઇન્ડ વેલ્યુએબલ વેલ્યુએબલ એટલે ખૂબ જ કિંમતી જેની ખૂબ જ કિંમત છે એવો ઇન્ડસ્ટ્રી નોલેજ ઇન્ડસ્ટ્રી નોલેજ એટલે કે હાલ જે કંપનીમાં જે નોલેજ જોઈએ છે જે જ્ઞાન જોઈએ છીએ અત્યારે ઇન્ડસ્ટ્રીમાં એ બધું જ મને ત્યાં વેલ્યુએબલ નોલેજ ઇન્ટર્નશીપમાં મળ્યું મતલબ કે હું ત્યાં શીખ્યો જેની બહુ જ કિંમત છે એવું તમે અહીંયા કહી રહ્યા છો હવે તમે વાત કરો છો કે તમારી સ્ટ્રેન્થ શું છે સ્ટ્રેન્થ એટલે તમારામાં કઈ કઈ વસ્તુઓની તાકાત છે એ કહીએ છીએ માય સ્ટ્રેન્થ આર તમારી સ્ટ્રેન્થ શું છે માય સ્ટ્રેન્થ આર માય એનાલિટિકલ એપ્રોચ એનાલિટિકલ એટલે કોઈ પણ વસ્તુનું પૃથકરણ કરવું કોઈ પણ વસ્તુને આપણે એક શબ્દ છે એનાલિસિસ હું તમને કોઈ પણ વસ્તુ આપો ને તમે એનું મૂલ્યાંકન કરો તો મૂલ્યાંકન કરવાનો જે એપ્રોચ છે એપ્રોચ એટલે મારી જે રીત છે એને હું જે રીતે કોઈ પણ વસ્તુને હું કઈ રીતે હેન્ડલ કરું છું એ એ રીતને એપ્રોચ કહેવાય છે સો માય સ્ટ્રેન્થ્સ આર માય એનાલિટિકલ એપ્રોચ બીજું શું કહો છો માય હ્યુમન ટચ ટુ ધી સિચ્યુએશન ભરે હું વસ્તુઓનું એનાલિસિસ કરું છું મૂલ્યાંકન કરું છું પરંતુ મારો એક હ્યુમન ટચ એટલે કે હું માનવીય મૂલ્યોને માનવની દ્રષ્ટિએ એને એનું મૂલ્યાંકન પણ કરું છું એવું નહીં કે ખાલી આંકડાઓને ખાલી વ્યક્તિઓને એક મશીન તરીકે નથી જોતો એક માણસ તરીકે હું કોઈ પણ સિચ્યુએશન પરિસ્થિતિને હેન્ડલ કરું છું એન્ડ માય એપ્રિશિએબલ કમ્યુનિકેશન એપ્રિશિયેબલ એટલે એપ્રિશિયેટ એટલે તમે કોઈ પણ વસ્તુની પ્રશંસા કરી શકો પ્રશંસા સો મારું જે કમ્યુનિકેશન છે મારું જે લોકો જોડે વાતચીત કરવાની મારી જે રીત છે કમ્યુનિકેશન એ એપ્રિશિએબલ છે મતલબ તમને ગમે તમે પ્રશંસા કરો હું પોતે પણ કરું એવું મારું કમ્યુનિકેશન છે એન્ડ પ્રેઝન્ટેશન સ્કિલ્સ અને પ્રેઝન્ટેશન એટલે કોઈપણ વસ્તુને રજૂઆત કરવાની જે મારી કળા છે એ પણ એપ્રિશિએબલ છે પ્રશંસા કરી શકો એ રીતની છે તો અહીંયા તમે તમારી સ્ટ્રેન્થ ગણાવી છે કઈ કઈ છે એનાલિટિકલ એપ્રોચ છે હું સિચ્યુએશનને હ્યુમન ટચ આપી શકું છું માય એપ્રિશિયેબલ કમ્યુનિકેશન એન્ડ પ્રેઝન્ટેબલ સ્કિલ્સ આટલી મારી સ્ટ્રેન્થ છે આઈ બિલીવ ઇન બીંગ રિયાલિસ્ટિક ભલે આ બધું હું કરું છું છેવટે પરંતુ મને ખબર છે કે આ બધી જ વસ્તુઓ દરેક જગ્યાએ લાગુ નહીં પડે આ બધું આઈડિયલ વાતો છે આઈ બિલીવ ઇન બિંગ રિયાલિસ્ટિક એટલે કે રિયલ લાઈફમાં જે હકીકતમાં જે પણ પરિસ્થિતિ છે એને હું ખરેખર કઈ રીતે હેન્ડલ કરવી એ વસ્તુ પણ હું કરી શકું છું રિયાલિસ્ટિક એટલે ખરેખર હકીકતમાં એને મને હેન્ડલ કરતા આવડે છે રિયાલિસ્ટિક સો નેક્સ્ટ હવે તમે છેલ્લે તમારી હોબી વિશે માહિતી આપો છો ઇન માય ફ્રી જ્યારે મારો ફ્રી ટાઈમ હોય જ્યારે હું ફ્રી હોઉં છું ત્યારે તમે શું કરો છો આઈ એન્જોય સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ આઈ એન્જોય હું મને મજા આવે છે શામાં સ્પેન્ડ એટલે વિતા આવવું સ્પેન્ડિંગ ટાઈમ વિથ ફ્રેન્ડ્સ મિત્રો જોડે સમય હું વિતાવું છું અને બીજું સમટાઇમ્સ કેટલીક વાર સમટાઇમ્સ શું કરતો હોઉં છું સમટાઇમ્સ કુકિંગ ઘણીવાર મને જમવાનું બનાવવાનું પણ ગમે છે તો એમાં પણ થોડો ટાઈમ હું પાસ કરું છું લિસનિંગ ટુ મ્યુઝિક મને મ્યુઝિક સાંભળવું ગમે છે સંગીત રીડિંગ ગમે છે ટ્રાવેલિંગ પણ મને ગમે છે એન્ડ પ્લેઇંગ આઉટડોર સ્પોર્ટ્સ આઉટડોર સ્પોર્ટ્સ મતલબ બહાર જે રમવાની રમતો છે આઉટડોર બહાર રમાય એવી સ્પોર્ટ્સ રમતગમતની મને રમતો ગમે છે છેલ્લે તમે શું કહો છો થેન્ક યુ આભાર માનો છો ઇફ યુ હેવ એની સ્પેસિફિક ક્વેશ્ચન્સ અમે તમને જેટલું પણ કીધું ઇફ યુ હેવ એની કોઈ પણ સ્પેસિફિક એટલે સ્પેસિફિક એટલે એક જ વસ્તુને લગતા તો ઇંગ્લિશમાં એક વસ્તુ આવે જનરલ અનેક આવે છે સ્પેસિફિક તો તમને કોઈ પણ સ્પેસિફિક આમાંથી એક પ્રશ્ન થયો હોય ને કોઈ પણ પ્રશ્ન અમુક એરિયાને લગતા સ્પેસિફિક ક્વેશ્ચન્સ પ્લીઝ આસ્ક મને પ્લીઝ મહેરબાની કરીને પૂછો આઈ વિલ બી ગ્લેડ ટુ આન્સર દેટ આઈ વિલ બી ગ્લેડ એટલે મને ખરેખર આનંદ થશે ટુ આન્સર દેટ એ બધાનો જવાબ આપવામાં મને ખૂબ જ આનંદ થશે તો મિત્રો આ રીતે તમે પોતાનું સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન તમે આ રીતે બનાવી શકો છો આશા રાખું છું તમને આજનો આ જે વિડીયો છે એ ખરેખર માહિતી તમને મળી હશે જ્ઞાનવર્ધક તમને લાગ્યું હશે ચોક્કસથી આ વીડિયોને લાઈક કરશો અને મિત્રો જોડે પણ શેર કરશો